સહકારી બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેન આજે ચૂંટણી હતી. સૌ પ્રથમ આજે મારા પિતાશ્રી અને ખેડૂત નેતા આ બેંકના પૂર્વ ચેરમેન આદરણીય વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ પણ છે. સૌ પ્રથમ મારા પિતાશ્રીના ચરણોમાં દંડવત કરું છું, નમન કરું છું અને એમને હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ પણ અર્પણ કરું છું. સાથે આજે મારા બેંકના બોર્ડ ઓફ ડિરેક્ટર છે, બેંકના ચેરમેન તરીકેની ત્યારે મને ફરી પાછી એક વખત જવાબદારી આપી છે. બેંકના સાથી ડિરેક્ટરોનો પણ આભાર વ્યક્ત કરું છું અને આવનારા દિવસોની અંદર મેં ચૂંટણીમાં ફોર્મ ભર્યા ત્યારે પણ વાત કહી હતી કે આ બેંક એ ખેડૂતોની બેંક છે અને ખેડૂતોના હક અને હિત માટે હર હંમેશા બેંકમાંથી કંઈ બી નિર્ણયો થતા રહેવાના છે. જ્યાં પણ ખેડૂતોને મુશ્કેલી પડશે ત્યાં રાજકોટ જિલ્લા સહકારી બેંક એ ખેડૂતોની બેંક છે, ખેડૂતોની સાથે ઊભી રહેશે અને આવનારા દિવસોની અંદર ખેડૂતો માટે નિર્ણય લઈ અને ખેડૂતોને માગે ત્યારે માગે પ્રકારનું ધિરાણ અને લોન આપવાની રાજકોટ જિલ્લા સહકારી બેંકની તૈયારી છે. ત્યારે ભારત દેશની અંદર નમૂનેદાર ગણાતી રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન તરીકે જ્યારે ફરી પાછી મને એક વખત જવાબદારી મળી છે ત્યારે બેંકના સાથી ડિરેક્ટરશ્રીઓ, સહકારી ક્ષેત્રના અમારા સૌ આગેવાનો, અમારા રાજ્યના મુખ્યમંત્રી આદરણીય વિજયભાઈ રૂપાણી, અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ, ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો, કાર્યકર્તાઓ, મંડળી સાથે જોડાયેલા પ્રમુખશ્રીઓ, કમિટીના સદસ્યશ્રીઓ અને 2.25 લાખથી વધુ ખેડૂત સભાસદોનો આભાર વ્યક્ત કરી અને ખાતરી આપું છું કે આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રના માધ્યમથી આ બેંક હર હંમેશા ખેડૂતો માટે કામ કરશે. ખેડૂતો માટે હંમેશા વિઠ્ઠલભાઈ લડતા હતા અને જ્યારે ખેડૂતોના પાક વીમાનો મુદ્દો હોય ત્યારે હંમેશા પોતાની સરકાર હોય કોઈ અવાજ ઉઠાવતા હતા. તો અત્યારની પરિસ્થિતિને લઈને આપ શું કહેશો, પાક વીમાનો જે મુદ્દો ચાલી રહ્યો છે એને લઈને? કેમ કે હર હંમેશા રાજકોટ જિલ્લાની અંદર વધુ વધુ પાક વીમાની ત્યારે ચૂકવણી થઈ છે અને આ બેંક મારફત જો કે 2.25 લાખથી વધુ ખેડૂત સભાસદો જોડાયેલા છે. ભારતમાં ક્યાંય પણ નહોતી શરૂઆત થઈ ત્યારે રાજકોટ જિલ્લાના ખેડૂતોને 0% ધિરાણ આપવાની યોજના રાજકોટ જિલ્લા સહકારી બેંકની અંદર ચાલુ થઈ હતી અને અનેક પ્રકારના નિર્ણયો રાજકોટ જિલ્લા સહકારી બેંકમાં મારા પિતાશ્રી સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાએ કરી હતા અને છેલ્લા 2 વર્ષથી આ બેંકનું નેતૃત્વ હું સંભાળ્યું છું અને અમે કામ કરીએ છીએ અને આવનારા દિવસોની અંદર પણ જ્યાં જરૂર પડે મુશ્કેલી પડશે ત્યાં હર હંમેશા આ બેંક ખેડૂતોની સાથે ઉભી રહેશે. રાજકોટ જિલ્લાની અંદર સહકારી પ્રવૃત્તિ હર હંમેશા બિનરીફ થાય એ માટે હર હંમેશા અમારા પ્રયત્નો રહ્યા છે. સૌ અમારા સહકારી ક્ષેત્રના આગેવાનો કે સાથે મળીને સારું પરિણામ આવે, ખેડૂતો માટે સારું કરીએ એ માટે હર હંમેશા ચિંતિત બન્યા છે. એકબીજાના સહકારની ભાવનાથી અમે આગળ વધી રહ્યા છીએ અને આવનારી બંને સંસ્થાઓ રાલો સંઘ અને રાજકોટ ડેરી હું માનું છું કે 100એ 100% બિનરીફ થશે. સરકાર જ્યાં પણ હર હંમેશા ખેડૂતોને મુશ્કેલી પડી ત્યારે હર હંમેશા ખેડૂતોની પડખે ઉભારી હતી. રાજ્ય સરકારો પણ ખેડૂતો માટે અનેકવિધ નિર્ણય લીધા છે અને રાજકોટ જિલ્લા સહકારી બેંક મારફત પણ ખેડૂતો માટે નિર્ણય લેવામાં આવ્યો. સરસ આભાર.